स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापराबार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहास रुचिरादनं बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર બીજું અને તરંગ ઓગણચાલીસ માં છેલ્લે એમ લખે છે કે ભગવાન શ્રીહરિ વિચરણ કરતા કરતા જગન્નાથ વિશે આવ્યા છે પુરુષોત્તમ પુરી પણ જેને કહે છે મુક્તાનંદ ઉત્તમ રાજાને કે છે રાજા હે દાદા ખાચર મહારાજ જગન્નાથ પુરીમાં આવ્યા જગન્નાથ પુરીની અંદર મહારાજનું આકર્ષણ જોઈ આકર્ષણથી બધી જગન્નાથપુરીની બધી પ્રજા આકર્ષાઈ રાજાને એના સમાચાર મળ્યા રાજા પોતે દૈવી ભગવાન પાસે પગે ચાલીને ગયો ભગવાનને પ્રાર્થના કરે છે તમે અહીં ઘણું રોકાયા છો છતાંય પણ તમે અહીં જ રોકાઈ જાઓ આવી વિનંતી કરે છે આગળ આધારણ સમય લખે છે પૂર બીજું તરંગ ચાલીશ નૃપતિવારમ વાર હરિકો વિનય તબ શ્રી હરી બોલત બો વિચાર કરદયા તબ શ્રી હરી બોલત બહે વિચાર કરદય હમ હિ ચારું ધામ કો ફરને નયમ હન તુમ કહે સમા છ માસ માસ તુમ રહે હમ છ મા જગન્નાથ પુરીના રાજાએ વારંવાર વિનંતીપૂર્વક આગ્રહ કર્યો ત્યારે શ્રીહરિ હૃદયમાં વિચાર કરીને બોલ્યા મેં ચાર ધામની યાત્રા કરવાનો નિયમ લીધો છે તમે કો છો એ રીતે હું અહીંયા છ માસ ને છ દિવસ તો રહ્યો છું તમે કીધું કે વધારે રોકાવ તો મારે તો ચાર ધામની યાત્રા કરવાનો નિયમ છે અને હું તમારા રાજ્યમાં આ જગન્નાથપુરીમાં છ મહિનાને છ દિવસ જેટલું રહ્યો છું હવે તો મને રજા આપો ત્યારે રાજાએ કહ્યું આવતીકાલે જ અષાઢ સુધી બીજ છે અષાઢ સુધી પડવાને દિવસે રાજાએ ભગવાનને આ વિનંતી કરી અને અષાઢ સુધી બીજ એટલે જગન્નાથપુરીમાં રથયાત્રાનો ઉત્સવ ત્યારે અહીંયા ઘણો જ મોટો ઉત્સવ થાય છે જો આપ રથયાત્રામાં સાથે આવો તો અમારો ઉત્સવ ઘણો સારો થાય અને ઉત્સવમાં અતિ રંગ ચડે હું મારું બધું સૈન્ય પણ ઉત્સવમાં સાથે લાવીશ રાજાએ કીધું કે રથયાત્રાનો ઉત્સવ આવતીકાલે અષાઢ સુધી બીજને દિવસે છે આ અષાઢ મહિનો ચાલે છે જો કથા અષાઢ મહિનાની અને આ મહિનો પણ અધિક અષાઢ વહેલો આવી ગયો અષાઢ મહિનો કારણ કે એ મહિનાની કથા છે ને રાજા કે છે કે આવતીકાલે રથયાત્રાનો ઉત્સવ છે જગન્નાથપુરીના મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કઈ રીતે થઈ એ પૂજ્ય સુરત સ્વામીએ કથા દરમિયાન એ વાર્ત વાર્તા કીધી હતી જે હતી એ પુરાણોની કથા લોકવાયકા રથયાત્રા નવસો અષાઢ સુધી બીજને દિવસે જગન્નાથપુરીમાં ધામધૂમથી થાય છે એની પાછળ ઘણી બધી કથાઓ છે એવી પણ કથા છે ભાગવત પ્રમાણે કે જ્યારે અક્રૂરજી કૃષ્ણ અને બળદેવને લેવા માટે ગોકુળમાં જાય છે અને જ્યારે તેઓ ગોપીઓને વિયોગમાં રડતી મૂકીને રથમાં બેસીને જ્યારે મથુરા જાય છે એ પ્રસંગને અનુલક્ષીને પણ રથયાત્રાનો ઉત્સવ થાય છે કંસના વધ પછી સુભદ્રાને કૃષ્ણ અને બલરામ રથમાં બેસાડીને આખું મથુરા જોવા લઈ જાય છે એ પ્રસંગને અનુલક્ષીને પણ રથયાત્રા ઉત્સવ ઉજવાય છે આવા બધા ઘણી બધી આવી કથાઓ રથયાત્રા પાછળ સંકળાયેલી છે અને રથયાત્રાની અંદર જ્યારે આ રથયાત્રા નીકળે છે ત્યારે એની અંદર મુખ્ય ત્રણ રથ હોય છે એ ત્રણ રથોના નામ છે તાલધ્વજ નંદી ઘોષ અને દર્પ દલન આ ત્રણ રથ હોય છે એની અંદર પહેલા રથમાં બલભદ્ર બીજા રથમાં જગન્નાથજીનું સ્વરૂપ અને ત્રીજા રથમાં સુભદ્રાજીના આ ત્રણને બેસાડવામાં આવે છે એમાં જે તાલધ્વજ નામનો રથ છે એ લીલા રંગનો હોય તેરથી થી વીસ મીટર ઊંચો હોય અને ચૌદ પૈડાવાળો બનાવાય છે એને આ દરેક રથની પાછી બધી રચનાઓ છે નંદી ઘોષ નામનો જે રથ છે એ પીળી ધરીવાળો હોય અને લાલ રંગનો હોય એ બંને રથો કરતાં ઊંચો કારણ કે જગન્નાથ ભગવાન એમાં બેસે એટલે બંને રથ કરતાં બીજા બે રથ કરતાં ઊંચો સોલ પૈડાવાળો બનાવાય છે અને ત્રીજો રથ દર્પદલન એ લાલ રંગનો હોય છે અને નવ થી બાર મીટર ઊંચો અને બાર પૈડા વાળો એ બનાવવામાં આવે છે અને આ જે આ રથ છે એ રથની અંદર પછી એ ત્રણેવ સ્વરૂપોને બેસાડી જગન્નાથપુરીનો જે રાજા હોય એ સોનાના સાવરનાથી રસ્તો આગળ વાળતો જાય અને ઠેક જનકપુરી સુધી લઈ જાય આવી પરંપરા જગન્નાથપુરીની અંદર ચાલતી આવે છે જગન્નાથપુરીમાં ઓરિસ્સાની જે હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી બુકની અંદર લખેલી કથાઓ છે એ સમયના ઇતિહાસો લખેલા છે કે જ્યારે શ્રીજી મહારાજ અહીં પહોંચ્યા છે જગન્નાથપુરીમાં ત્યારે એ સમયે રાજા દિવ્યસિંહ દિવ્યસિંહ દેવ એ ત્યાં આગળ જગન્નાથપુરીનું શાસન કરતા હતા આમ તો આખા ઓરિસ્સા પ્રાંતનું રાજ્ય એ સમયે નાગપુરના ભોસલે કરીને રાજા એ સંભાળતા હતા પણ એ પછી એ વખતના રાજાઓ ગવર્નર ગવર્નર નિમતા તો એમાં ઓરિસ્સા રાજ્યના ગવર્નર તરીકે પંડિત રાજારામ મુકુંદેવને નિમવામાં આવેલા અને રાજારામ મુકુંદેવ પાછા જગન્નાથપુરી માટે ખંડિયા રાજાઓ નિમતા જે ફક્ત જગન્નાથપુરીનો રાજા કહેવાય એવા જે રાજાઓ એ એ જે રાજાઓ નિમે એ રાજાઓ જેને નિમતા એ ગજપતિ પરંપરાના રાજાઓને જગન્નાથ પુરીના રાજાઓ તરીકે આ જે રાજારામ મુકુંદેવ ગવર્નર હતા ઓરિસ્સાના એ નિમતા અને જે એ ગજપતિ પરંપરાના રાજાઓ એમાંના જ એક રાજા પરંપરામાં આવેલા એ આ દિવ્યસિંહ દેવ હતા એ દિવ્ય શિવ દેવ જ્યારે રાજ કરતા હતા એ જ સમયે શ્રીજી મહારાજ ત્યાં આગળ પધારેલા છે એ રાજા પ્રાર્થના કરે છે એક બીજી જાણવા જેવી વાત કે અષાઢ સુધી બીજને દિવસે આ ત્રણેય સ્વરૂપોને રથમાં બેસાડીને જનકપુરી લઈ જવામાં આવે છે પણ જે તમે આગળ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રાજાને ઇન્દ્રદ્યુમના રાજાને સ્વપ્ન આવે છે અને એમાં કહેવામાં આવે છે કે આવી રીતે ભગવાનનું અસ્થિ પાણીમાં તનાતું તનાતું આવે છે ને વિશ્વકર્માએ મૂર્તિઓ ઘડી રાજાને ના પાડી દીધી કે વહેલાં તમે હું મૂર્તિઓ ઘડીશ પરંતુ એ ઓરડાને ખોલવાનો નહીં હું જ્યારે બહાર નીકળું ત્યારે જે મૂર્તિઓના દર્શન થશે રાજાને ધીરજ રહી નહીં દરવાજા ખોલ્યા હાથ બાકી હતા જેવી મૂર્તિઓ હતી એવી ને એવી પધરાવી દેવામાં આવી એ મૂર્તિઓને આવી રીતે જનકપુરી લઈ જવામાં આવે છે એ મૂર્તિઓને જેઠ સુધી પૂનમને દિવસે સ્નાન કરાવવામાં આવે છે પછી ભગવાનનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહે છે એવા ભાવથી અષાઢ સુધી બીજ સુધી દર્શન બંધ રાખવામાં આવે છે અત્યારે અધિક અષાઢ ચાલે છે બાર વર્ષે અને અઢાર વર્ષે આવતો હોય છે એ અધિક અષાઢ જ્યારે જ્યારે આવે જ્યારે જ્યારે અઢી અધિક અષાઢ આવે ત્યારે અધિક અષાઢ મહિનાની અંદર જે મૂર્તિઓ છે એ મૂર્તિઓને બદલવામાં આવે છે એ મૂર્તિઓને ફરીથી નવી મૂર્તિઓ ઘડવામાં આવે એ મૂર્તો એ મૂર્તિઓને ઘડ્યા પછી જે જૂની મૂર્તિ હતી એના હૃદય સ્થાનમાં જે ભગવાનનું અસ્થિ મૂકેલું હતું એ અસ્થિને ત્યાંથી કાઢવામાં આવે અને આદિવાસી સબર વંશનો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એને આંખે પાટા બાંધી અને જે નવી ઘડાયેલી મૂર્તિઓ એમાં પાછી એ મૂર્તિઓને અધૂરી જ રાખીને ઘડવાની જેવી પૂર્વેની હોય એવી જ અને એવી રીતે એની અંદર અસ્થિ પધરાવવામાં આવે અને આગલી મૂર્તિઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવે પૂજારીઓ બધા મુંડન કરે અને શોખ પાડે અધિક અષાઢમાં દર અધિક અષાઢ જ્યારે અધિક અષાઢ આવે ત્યારે આ પ્રકારે મૂર્તિઓને નવી મૂર્તિઓ બનાવીને અસ્થિ પધરાવીને એની પ્રતિષ્ઠા કરવામાં આવે જેને નવ કલેવર ઉત્સવ કહેવાય છે આ અધિક મહિનો છે ને એટલે આ અધિક મહિનાની અંદર અત્યારે જગન્નાથપુરીની અંદર આ જે કથા લખી છે એ પ્રકારની ત્યાં ક્રિયા કરવામાં આવે છે એ જગન્નાથપુરીના રાજાએ ભગવાન શ્રીહરીને પ્રાર્થના કરી કે આવતીકાલે રથયાત્રા ઉત્સવ છે હું મારું બધું સૈન્ય લઈને આવીશ તમે પણ એ ઉત્સવમાં જોડાવો તો અમને બહુ આનંદ થાય हाथि गोरे रथ म्यानाय पारा लावेंगे सब करीशन गारा तामे तुम्हारे रुचि होय जैसी ता रुचि होय जैसी दास जानी के केनायसि दास जानी के के सब वाहन कहावत जेता तुमको अरप दिए तेता आप के जानी ग्रह ना ही आप के जानी ग्रहण ना कारण દ્રષ્ટિ હોય તું મારી દ્રષ્ટિ તું હોય દ્રષ્ટિના હે શ્રીહરિ હાથી ઘોડા રથ અને મ્યાના વગેરે પુષ્કળ વાહનો સારી રીતે સજી શણગારીને લાવશું તેમાં આપની જેવી રુચિ હોય તે મને પોતાનો દાસ જાણીને કહેજો બોલો જગન્નાથ પુરીનો રાજા શાસ્ત્રમાં એવું લખાયું કે જગન્નાથ પુરીના રાજાઓ ખંડિયા રાજા હતા કોઈ બીજા ગવર્નર આદિકના નિમેલા રાજાઓ હતા પરંતુ એને જગન્નાથનું સ્વરૂપ જ માનવામાં આવતું જે રાજા હતા એ રાજાઓને જગન્નાથપુરીની પ્રજા જગન્નાથનું સ્વરૂપ જ માનતી એવા રાજાઓ ભગવાન શ્રીહરિના ચરણોમાં પડીને કહે છે કે હું તો તમારો દાસ છું જેટલા મારી પાસે વાહન છે તે બધા હું આપને અર્પણ કરી દઉં છું મને પોતાનો જાનીને તેને સ્વીકારજો આપની દ્રષ્ટિ તેના ઉપર પડશે તોય તેનો ઉદ્ધાર થઈ જશે વાહન ઉપર તમારી દ્રષ્ટિ પડશે તો પણ એનો ઉદ્ધાર થઈ જશે માટે મને તમે દાસ જાણીને મારી સેવાને સ્વીકારજો મારી પાસે છે બધું હું તમને અર્પણ કરું છું એક ભગવાન અને એક ભગવાનને ધારી રહેલા મોટા પુરુષ આ બે સિવાય આ પૃથ્વી પર કોઈ એવો વ્યક્તિ નથી કે જેને ધન મળે જેને સંપત્તિ મળે જેને માન મોટપ મળે અને એની અંદર બંધાય નહીં પણ એમાં બંધાયેલાને પણ છોડાવી દે એવી તાકાત એક પુરુષોત્તમ નારાયણની છે અને પુરુષોત્તમ નારાયણને અખંડ ધારી રહેલા મહાપુરુષોની છે બાકી જીવ તો ગમે એવો હોય ગમે એટલો સારો દેખાતો હોય પણ એને જો ધન મળે સંપત્તિ મળે સત્તા મળે માન મળે દીકરા દીકરીઓ મળે જય સ્વામિનારાયણ ઓગળી જાય મીન જેમ ઓગળે ને અગ્નિ સહિત ઘી જેમ ઓગળે ને અગ્નિએ કરીને એમાં બધી જગ્યાએ ગમે એવો મુખશું હોય તો ભગવાન ભૂલી જાય ને આમાં લાગી જાય એક ભગવાન અને એક ભગવાનને હંભારી રાખવાળો આ બે જ બંધાતા નથી જેને એવું યાદ હોય રે શ્યામ તમે સાચું નાનું એ ના બંધાય બાકી બધાય બંધાય આ તો સ્વયં પરમાત્મા છે પણ રાજાનો ભાવ છે તમારી જો દ્રષ્ટિ પડે ને તો પાવન થઈ જાય હે દેવ બધાનો તુરત ઉદ્ધાર થઈ જાય આવા આશયથી હું કહું છું આવો સુયોગ ફરીને ક્યારે આવશે આપનો એક પળવારનો જોગ તો અનંત જન્મોને છોડાવે છે તમારો એક પડવારનો યોગ કોઈને થઈ જાય તેના અનંત જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા હતા અને વિચરણ કરતા કરતા મહારાજ કોઈક ભક્તના પ્રેમને પૂરા કરવા માટે ભાવને પૂરા કરવા માટે એને ગામ જતા હશે એમાં ઉઘાડા પગે મહારાજ ચાલ્યા જાય ઉઘાડા પગે મહારાજ ચાલ્યા જાય એટલે મહારાજના પગમાં કાંટા વાગ્યા મહારાજના પગમાં કાંટા વાગ્યા એટલે મહારાજ બેઠા પોતે અને મહારાજ આમ કાંટાને કાઢતા હતા ત્યારે એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો એ બ્રાહ્મણે જોયું કે આ ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે ને પોતાના પગમાંથી કાંટા કાઢે છે એટલે બ્રાહ્મણ પોતે ભગવાનને કહે છે હું સેવા કરું ભગવાન આ કરો એટલે એને કાંટો કાઢી અને પોતાની પાસે જે કપડું હતું એ કપડું ત્યાં લોહી નીકળતું હતું ત્યાં બાંધી દીધું અને જાળવીને પેલા બધા કાંટા કાઢી નાખ્યા પગને દુખવા પણ ન દીધો પાછું લોહી નીકળતું હતું ત્યાં પાટો બાંધી દીધો મહારાજ બહુ રાજી થયા મહારાજ કે હું તારું કલ્યાણ કરીશ ત્યારે ભૂદેવ કે પ્રભુ મારું કલ્યાણ થાય તેવું નથી શું કીધું મારું કલ્યાણ નથી થાય એવું કારણ એ છે કે મારે એક બીજો ભાઈ હતો અમે બે ભાઈઓ હતા અને અમારે પ્રભુ એક વખત જમીન માટે ઝઘડો થયો અને એ ઝઘડો થયો ત્યારે મારા હાથમાં કોદાળી હતી મને ક્રોધ આવ્યો અને મેં મારા ભાઈના માથામાં મારી મારા ભાઈનું માથું ફાટી ગયું એ ત્યાં ત્યાં મરી ગયો એટલે હું તો બ્રહ્મ હત્યારો છું બ્રાહ્મણને માર્યો એમાં ભાઈ એને મેં મારી નાખ્યો એટલે મારું કલ્યાણ થાય એવું નથી ત્યારે મહારાજ કે તારું બ્રહ્મહત્યાનું પાપ ગયું અને તારા અનેક જન્મના પાપ નાશ થઈ ગયા હું તારું કલ્યાણ કરીશ કેટલું સહજમાં થઈ ગયું આ કારણ છે યોગનું ભગવાનનો યોગ છે એની તાકાત એટલી બધી છે કે કોઈ જીવ જો ભગવાનના ઉપયોગમાં કે ભગવાનની સેવામાં કોઈ પણ રીતે આવી જાય તેના અનંત જન્મોના પાપ ભગવાન બાળી નાખે છે અગ્નિ હોય એ અગ્નિ એવો વિચાર કરે કે મારે શું બાળવું શું ના બાળવું અગ્નિમાં તમે જે નાખો એ બળે એમ કલ્યાણકારી શક્તિ ભગવાન પાસે અગ્નિ સમાન છે એમાં ગમે તે પડે એ બધું જ બળી જાય અનંત જન્મના જીવના ગમે એવા દુષ્કર્મ હોય બધા બળી જાય ભગવાન એવા સમર્થ છે રાજા કહે છે પ્રભુ તમે તો અનંત જન્મોને તમારો યોગ છે ને એ અનંત જન્મોની અંદર રખડવાની લક 84 છોડાવી દે છે આટલું પ્રભુ તમારા યોગનું મહાત્મ્ય છે પણ તુમારો એ તાકો નહીં મન ભાવા હમારે લે લેનકુ કહત હેલાવા तुम्हारो की सब जगत कहावे तुम्हारो की ओ सब जगत कहावे या मैं तुम्हारे नज़र कौन आवे या मैं तुम्हारे नज़र कौन आवे तुम हो करता अकरता करता दो तुम हो बाराना पोसते ही सो ताको नहीं है गर्व ले सा ताको नहीं है गर्व ले सा तप करत और ही उपदेशा तप करत और ही उपदेशा કરતાય કરતા દો આપના મનમાં તો કોઈ એવી ઈચ્છા ન હોય કેવી ઈચ્છા કે તમે રથમાં બેસો તમે કોઈ સંપત્તિઓને મેળવો તમે કાંઈ સમ રૂપિયા ધન સ્ત્રી એની તમારા મનમાં તો કોઈ ગણતરી ન હોય તમે તો ક્યારેય ઈચ્છા કરતા ન હો હું તો આપની સેવાનો અમને લાભ મળે એટલા માટે કહું છું રાજાની દ્રષ્ટિ જોઈ એને એટલી તો ખબર છે કે આ નિસ્પૃહી છે એને એટલી તો ખબર છે કે આ બંધનમાં આવેવા નથી કોઈ બંધનમાં નથી એને ઓળખવું એ પણ બહુ મોટી મુમુક્ષુતા છે આપણે ભલે બંધનમાં રહ્યા પરંતુ જે નિર્બંધ છે એવા પુરુષને ઓળખી રાખવા એને ઓળખીને નાખવા નહીં ઓળખીને રાખવા આપણે ભલે બંધનમાં રહ્યા પરંતુ જે નિર્બંધ છે એને ઓળખવા એટલું ઓળખવા માત્રથી જીવનું અનંત જન્મોની કસરો ટળી જાય છે વચનામૃત કે છે મહારાજ કે મોટા પુરુષને જે નિર્દોષ જાને પ્રથમનું તો તો એ ગમેવા દોષ યુક્ત હોય તો પણ એ નિર્દોષ થઈ જાય કૂતરા જેવો કામી હોય પણ જો મોટા પુરુષને નિષ્કામી જાણે તો એ નિષ્કામી થઈ જાય ભગવાનના સ્વરૂપને જે નિર્દોષ જાણે છે એ મહારાજ કે સર્વ દોષે રહિત થઈ ગયો એ પણ નિર્દોષ જ છે કમસે કમ આ રાજા પાસેથી મારે તમારે એટલું શીખવાનું છે કે આપણી અંદર ભલે દોષ રહ્યા પરંતુ જેમાં દોષ નથી જેની અંદર આપણા જેવા દેહભાવ નથી જેની અંદર આપણા જેવા અંત શત્રુઓનું કોઈ બળ નથી જે રાગ દ્વેષ ઈર્ષા માન છળ કપટથી પર છે એવાને ઓળખવા એવાને સ્વીકારવા એવાનું અનુસંધાન નિત્ય રાખવું આટલું જ જીવના કલ્યાણ માટે કાફી છે ગુણાદિતાનંદ સ્વામી કે આ દર્શન તો પંચ મહાપાપને બાળી નાખે એવું છે સ્વામી કે આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય આવા સાધુની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય બોલો એ કેવી રીતે મહિમા કીધો જેને સમજાય એના પાપ બળે જેને નથી સમજાયું ને એ તો ગુનાદિતાનંદ સ્વામી ભેગા હતા કે ગોપાળંદ સ્વામી ભેગા હતા કે મુક્તાનંદ સ્વામી ભેગા હતા કે શ્રીજી મહારાજ ભેગા હતા એને કાંઈ ફેર ના પડે આ તો રાજા એ રાજાએ ઓળખી ઓળખી દીધા મહારાજનો સ્વભાવ કે તમે ક્યાંય બંધનમાં આવો એવા નથી હું તમને જે બાંધવા માંગુ છું એ કોઈ મારા રથથી નહીં મારી સંપત્તિથી નહીં મારા સૈન્યથી નહીં મારા રૂપિયાથી નહીં મારી મોટાઈથી નહીં હું તો કેવળ ને કેવળ મારા કલ્યાણને અર્થે અને અનંત જીવોના કલ્યાણને અર્થે તમારી પાસે દિન થઈને રાક થઈને ભિખારી થઈને માગું છું કે તમે અહીં રોકાવ અથવા ના રોકાવ તો ભલે પરંતુ આવતીકાલે રથયાત્રામાં મારી ઉપર દયા કરીને તમે આવો રાજાઓ મોમુક્ષુ છે એને ખબર છે કે આ નીલકંઠવણની રથ જોઈને બંધાએવા નથી જેને આટલા હજારો લોકો જેમાં આકર્ષાય છે છતાંય પણ કોઈનું કાંઈ ગ્રહણ નથી કરતા એ વરની મારા રથમાં કેમ બંધાશે માટે દિન આધીન થાય છે એ રાજા એવું પણ શીખવાડે છે કે આપણે બંધનમાં હોઈએ તોય ભલે આપણે દોષવાળા હોઈએ તોય ભલે પણ નિર્દોષ એવા ભગવાન અને નિર્દોષ એવા ભગવાનના સત્પુરુષો એની આગળ કાલા વાલા કરતા રહો કે તમે તો નિર્દોષ છો તમે તો મારી હા જો જોવું એમ નથી હું તો તમારી નજરમાં આવું એવોય નથી અમારા જ એવા તો કરોડો નબજો તમારી પાસે આ માયામાં ખરડાયેલા છે પણ હે પ્રભુ હે મોટા પુરુષો અમને તારી દેજો અમે તમારા સરને છે આમ પ્રાર્થના કરવી આ રાજા પાસેથી શીખવાનું છે રાજાનો આ ગુણ બહુ સરસ સ્પર્શે એવો છે કે પોતે દોષિત હોવું પણ મહારાજ અને મોટાને નિર્દોષ જાણવા નિર્દોષ જાણવા રાજા ભગવાનને નિર્દોષ જાણે છે હે પ્રભુ તમે તો તમારી ઈચ્છા હોય એવું કરો છતાં તમે મને જો તમારી સેવાનો લાભ મળે ને એટલા માટે હું તમને પ્રાર્થના કરીને કહું છું આખું જગત આપનું કરેલું છે માટે અમારા આવા સાધનો આપની નજરમાં ક્યાંથી આવે આખું જગત તમે બનાવ્યું છે અમારા જેવા નાના અખંડિયા રાજાઓ પાસે બે રથ હોય બે અમારી સંપત્તિ બે સૈન્ય એમાં હું તમારી નજરમાં આવે પ્રભુ સર્વ જગતના કરતા અને અકર્તા બંને આપ જ છો રાજાને કેટલું જ્ઞાન છે કરતા પણ તમે છો અને અ કરતા પણ તમે છો ભગવાન ચરાચર સૃષ્ટિના નિયંતા છે નિયંત્રણ કરતા પણ ભગવાનને કોઈ પણ કાર્ય પોતાના મુક્તો મુક્તોને આનંદ આપવા સિવાય મુક્તોને સુખ આપવા સિવાય ભગવાનને કઈ કરવું નથી ઈશ્વરો પાસે કરાવે છે બધું ભગવાન અકર્તા છે અક્ષર ધામમાં પોતાના મુક્તો ભેગા બેસાડી એ મુક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવું આ એક જ કાર્ય ભગવાન કરે છે એટલે ભગવાન અકર્તા છે અને દરેકનું નિયમન ભગવાન કરે છે એટલે ભગવાન કરતા છે ભગવાન કરતા પણ છે અકર્તા પણ છે બંને આપ જ છો એવું ભરણ અને એનું ભરણ પોષણ કરનારા પણ આપ જ છો છતાં તેનો આપના મનમાં માત્ર પણ ગર્વ નથી આપ માત્ર તપ કરો છો અને આપો છો આખા જગતનું તમે સંચાલન કરો છો આખા જગતનું સંચાલન તમે બીજા દ્વારા કરાવો છો આખા જગતનું ભરણ પોષણ તમે કરો છો છતાંય પણ તમને એનું ગર્વ નથી અને જીવનું કાંઈ કર્યું ના હોય લો કશું જ કર્યું ના હોય ટાયરમાં હવા ભરી હોય ને કાઢી હોય એનો ગર્વ હોય એનો ગર્વ હોય આ ગામમાં પેલા અક્ષરંશની વાતોમાં આવે છે ઢોર ખેંચવા વાળા હોય ને બરાબર છે હલકા લોકો તે એ ઢોર મરેલા ઢોરને ખેંચવા વાળા તે ગામના બે ભાગ કરેલા કે આ ભાગની અંદર ઢોર મરી જાય તો આને આને ખેંચવું આ ગામમાં આ ભાગમાં મરી જાય તો આને એમાં ઓલો બહાર ગઈ લો એક બાજુનો અને એ બાજુ ઢોર મર્યું એટલે ઓલા કહેવા આવે કે ભાઈ ઢોર ખેંચી જાઓ અમારે ત્યાંથી લઈ જાઓ કારણ કે આ તો નથી તું લઈ જા એટલે ઓલી બાજુનો જે હતો ને એ કે મારાથી ના લેવાય મારા ભાગનું નથી એ તો એના ભાગનું છે અરે ભાઈ લઈ જા ગંધ આવે બે તંદિથી એ તો ક્યારે આવશે તો આ કે સારું તો લઈ ગયો આ ખેંચીને ઢોરને લઈને એને દાટી દે દૂર ખાડામાં લઈ જઈને એ ઢોરને લઈ જઈને દાટી દીધું અને ઓલો આવ્યો આવ્યો ને એને ખબર પડી કે મારા ભાગમાં ઢોર મરી ગયું તું આ ખેંચી ગયો એના લડવા ગયો જીવને ગર્વ કેવો મરેલું ઢોર ગંધાતું ઢોર આવી એને ના ખેંચી ઓલા ખેંચી દીધું તો એને તો ઉપરથી એનો આભાર માનવો જોઈએ કે ભાઈ તારો આભાર તે મારું કામ કરી દીધું મરેલા પણ પણ જીવને અહમ નડે છે મરેલા ઢોર ખેંચવાની અંદર જીવ ગર્વ કરે અને ભગવાન આટલી મોટી સૃષ્ટિના સંચાલન કરાવે તો એ ભગવાનને એનો ગર્વ ના થાય આ બધો આપણે બધા એમ જ છે આપણે જે કંઈ ગર્વ અનુભવીએ જ બધા મરેલા ઢોર જ છે વ્યવહારિક માર્ગમાં આપણને ગર્વ થાય પાંચ જણ આપણને પૂછે ને માને આ કરે તે કરે રૂપિયાવાળા હોય ગાડીઓ હોય બંગલા હોય અમેરિકામાં સેટ થઈ ગયા બીજી જગ્યાએ સેટ થયા આ બાજુની ફેક્ટરીઓ નાખી દીધી ગર્વ હોય એનો એ બધા મરેલા ઢોર જ છે એને ખેંચી અને જીવ ગર્વ અનુભવે છે ભગવાન આટલી મોટી સૃષ્ટિનું સંચાલન કરે પણ ભગવાનને કોઈ ગર્વ નથી રાજા કહે છે પ્રભુ તમે તપ કરો છો અને સદુપદેશ આપો છો બહુ સાદા અને સહજ થઈને રહો છો આપ જે સમયે જે ચરિત્ર કરો છો તે પણ અનંત જીવોના ઉદ્ધાર કરવા માટે જ કરો છો આપણે માટે તો બીજી કોઈ વાત જ નથી આ બધું મેં જાણી લીધું છે રાજાએ કીધું मेरो साक्षी कहावत जोई ऐसे मेरे से कहत सोई तुम हो छोटे तुम हो छोटे बालस्वरूप सबसे बड़े हो महायनुपा

એટલે મારો આત્મા મારા આત્મામાં બેઠેલા પરમાત્મા એ મને એવું કે છે કે આપ તો નાના બાલ સ્વરૂપ છો છતાં પણ સૌથી મોટા અને મહા અનુપમ છો મને અંદરથી એવું થાય છે તમે બહુ મોટા છો ભગવાનને ઓળખે કોણ મુમુક્ષુ મમુક હોય ને એને અનુમાન આવે કે આ ભગવાન છે મારો અંતરનો આત્મા એવું કે છે તમે બહુ મોટા છો તમારાથી મોટું કોઈ નથી આપ તો પોતાના કલ્યાણકારી ગુનોથી અનંત બ્રહ્માંડોને શોભાળો છો અત્યારે આપ આ મંદિરમાં છુપાઈને બેઠા છો પણ અનંત બ્રહ્માંડો આપનાથી જ પ્રકાશિત છે આપ નાના એવા યોગી બન્યા છો ખુલ્લા ચરને ચાલો છો ક્યારેક અન્ન જમો છો અને ક્યારેક નથી પણ જમતા એ જ આપ સર્વ જગતનું મૂળ કારણ છો ચિંતામણી ભલે અનુસરખો નાનો હોય દેખ્યામાં પણ ન આવતો હોય પણ એમાં અનંત ગુનો રહ્યા છે તે મોટા ગુનોને લીધે ચિંતામણી મોટી કહેવાય છે ચિંતામણી ભલે રદ જેટલો જ હોય પણ ચિંતામણીનો અર્થ થાય આપણા હાથમાં હોય જે ચિંતવીએ એ પ્રાપ્ત થાય ચિંતામણી ભલે નાનો રહ્યો એક બિલિયન ડોલરનો ચેક હોય તો એવો હોય આ સ્ટેજ જેટલો હોય હરખો જ હોય એક જ આટલો જ ચેક હોય અને એની ઉપર લખેલી રકમ હોય ભલે નાનો કાગળ દેખાતો એ ભલે નાનો કાગળ દેખાતો એક ડોલર લખો પાંચ હજાર ડોલર લખો તો ડોલર લખેલો ચેક બહુ મોટો હોય એક થી પાંચ હજાર ઘણો હોય ના આંકડા અંદર પડી ગયા પાંચ હજાર એટલે એ જ કાગળ બેંકમાંથી કેટલા કાઢે પાંચ હજાર અને એમાં આંકડો એક પડે તો એ બેંકમાંથી કેટલું કાઢે એક એ તો એનું કામ જે લખ્યું છે એ પ્રમાણે કરે એમ ચિંતામની રજ જેટલી હોય તો પણ જે ચિંતવે પ્રાપ્ત થાય એટલે દેખાય રજ જેવડી પણ કહેવાય કેવડી મોટી બહુ મોટી કહેવાય ને મંદિરમાં એક જને વીસ ડોલરનો ચેક આપ્યો અને એક જને બે લાખ ડોલરનો આપ્યો ચેકની સાઈઝ તો એ ખરખી જ હોય પણ કયો મોટો કહેવાય બે લાખ વાળો એ મોટો કહેવાય ચેકની સાઈઝ એક સરખી છે છતાંય પણ એ મોટો કહેવાય એમ અહીં આગળ રાજા કહે છે તમે લાગો છો નાના દેખાવ છો નાના પણ છ બહુ મોટા પ્રકૃતિ પુરુષ અને અક્ષર ઇત્યાદિ જે ધામ એ બધા ઘણા મહાન છે મોટા છે પણ આપ તો એ સૌનું કારણ છો અક્ષરધામ સૌથી મોટું છે ને મહાન છે પણ તમે તો અક્ષરધામથી પણ મહાન છો કારણ કે ધામ તમને લઈને છે ભગવાનને લઈને ધામ છે ધામને લઈને ભગવાન નથી ધામનું કારણ પણ ભગવાન છે ભગવાનનું ભગવાન ધામ હોય તો ભગવાન હોય એવું નથી ભગવાન હોય તો ધામ હોય ભગવાન છે એટલે ધામ છે ભગવાન સર્વનો આધાર છે ભગવાન સર્વના કારણ છે અલ્પ જીવ કદાચ આપનો અપરાધ કરે છતાં આપ તે અપરાધને ગમતા નથી આપમાં રહેલા અનંત ગુનોને લીધે વેદો આપને નેતી નેતી કહીને ગાય છે અલ્પ જીવ તમારો અપરાધ કરે તોય તમે એને ગણતા નથી ભગવાન ક્યારેય પણ જીવના ગુનાઓ સામે પણ જોતા નથી ને કોઈ અપરાધ કરે એની સામે પણ જોતા નથી એક બહુ સરસ ચરિત્ર છે એકવાર ઘટપુરમાં લાડુ લાડુબા અને જીવબા ચોખ્ખો થાળ કરીને મહારાજ માટે લાવ્યા મહારાજ જમવા બેઠા જમવા બેઠા તે જમતા જમતા ભાતમાંથી કપાસિયાનો દાણો દાનો નીકળ્યો ને આ બધા પેલા કપાસિયા કે આવી ગયો છે દાનો નીકળ્યો એટલે મહારાજે બાઈઓને દેખાડ્યો કે જો આ તમારો ચોખો થાળ આ તમારો ચોખો દા થાળ કે જો કેવા ચોખા જોવો છો કેવી રીતે ભાત રાંધો છો તમે જાણતા હશો કે અમે શુદ્ધ થાળ કરીને મહારાજને જમાડીએ છીએ અને દાખલો કરીએ છીએ પણ તમે અમારા દાખલા સામું જોતા નથી કે તમે તમારા દાખલા સામે જો આ દાખલો તમારો અમારા દાખલા સામે જોતા નથી પરંતુ અમે તો સર્વથી પર અક્ષરધામ છે ત્યાંથી આવ્યા છે એમ કહીને મહારાજે પછી દ્રષ્ટાંત દીધું કે એક રાજા એ રાજાના રાજ્યમાં સિંહ વધી ગયા મહારાજે જીવ બને કીધું અને એનો ત્રાસ બહુ થયો એટલે બધાને બધાએ રાજાને બહુ ફરિયાદ કરી એટલે સિપાહીઓ રાજાએ મોકલ્યા લગભગ બધા સિંહ મારી નાખ્યા સિપાહીઓ પણ પાંચ રહી ગયા એટલે છેલ્લે રાજા સૈનિકો સાથે સિંહ મારવા માટે નીકળ્યો શિકાર હાંજ પડી ગઈ એ પાંચ સિંહ બહુ માથા ભારે હતા સાથેના માણસો બધા છૂટા પડી ગયા રાજાથી એ બે ગાઉ દૂર રાજા હવે રાત્રે જંગલમાં છૂટા પડી ગયા એમાં બે અં દૂર ક્યાંક એને તાપ તાપનું દેખાયું એટલે રાજા ને ગયો એને ગામ જાણીને ત્યાં ગયો ગામની અંદર પૂછતા પૂછતા રાજા ત્યાં પહોંચ્યો ને પછી પૂછ્યું કે આ ગામની અંદર પટેલ કોણ છે મુખ્ય પટેલ ને ઘેર ગયા રાજા અને ગામના પટેલ પટેલનું જે ગામ હતું એ પટેલનું નામ પૂછ્યું નામ પૂછી પેલા તાપ તાપતા માણસે ઘર બતાવ્યું એટલે ગામના પટેલનું ઘર પૂછતા પૂછતા રાજા ત્યાં પહોંચ્યા પટેલે પૂછ્યું તમે કોણ છો ત્યારે ઓલો કે હું આ રાજ્યનો રાજા છું એટલે ઓલો પટેલ કે કે અમારો રાજા આવો હોય નહીં કે એકલો થોડો રખડે રાજા એની અરે કાંઈ સૈન્ય બધું હોય એના કાંઈ ડંકા નિશાન બધું હોય રાજા તો આવો નહીં હોય કારણ કે આ પટેલો હવે રાજાને આ રાજ દરબારની અંદર બેઠો હોય એ ક્યારે જો આજના જોડા થોડા ટીવી હતા પ્રેસિડેન્ટ ઓળખે નહીં કે રાજા કોણ અમારો રાજા આવો હોય નહીં બોલો રાજા કે ભાઈ હું રાજા ના હોય સારું કાંઈ નહીં પણ ભૂખ લાગી કે ખાવાનું મળે તો ભૂખ લાગી છે તો ઓલાએ શું કર્યું જારનું ધાન ને ખાટી છાસ રાજાને દીધી રાજા એ ખાધી ખાધું એ હવે મળ્યું ભૂખ લાગી એટલે ખાવું તો પડે હવે રાજા કે હુવા માટે કઈ પલંગ મળશે તો કે અમારા નોકરો હુતા છે ત્યાં ખાટલા ઊંઘી જાવ પટેલે ત્યાં રાજાને ઊંઘાડી દીધા એ પટેલે પેલા નોકર ભેગા હુવડાવી દીધો લાડુબા જીવબા સમજો છો વાત ને લાડુબા જીવો કે હા મહારાજ પછી માંડ માંડ હવાર પડી આવે રાજા રોજ હારા પલંગમાં હુતો હોય એને એના નોકર ભેગા ઊંઘ આવે તે માંડ માંડ હવાર પડી રાજા એના માણસો ભેગા થતા દરબારમાં પહોંચ્યો પછી હવાર નીકળ્યો રાજા માણસો ભેગા થયા દરબારમાં પહોંચ્યો કચેરી ભરી અને ઓલા ગામના પટેલને બોલાવ્યા પટેલને ત્યાં ફરમાન ગયું કે રાજા બોલાવે છે પટેલને થોડી વાર તો પરસે વળી ગયો પણ સોનાની પાલખી મોકલી હતી વાજતે ગાજતે પટેલને સોનાની પાલખીને અંદર પહોંચાડ્યો સભાની અંદર બેસાડીને વાત કરી રાજાએ કીધું પટેલે જોયા રાજાને પટેલનું ધોત્યું બગડવાની તૈયારી થઈ ગઈ મરી ગયો કે આજે આ સોનાની પાલખીની અંદર જેમ પેલા બકરાને વધારે એમ તો નથી કરવાનું ને રાજાએ અને પટેલે આમ પટેલને બેહાડ્યા રાજા કે સાંભળો સાંભળો સભાસદો આ પટેલ છે ને એને અમારી બહુ બરદાસ્ત કરી છે બહુ અમારી કાળજી લીધી અરે પટેલ પટેલ છે પટેલે અમને બહુ સારું જમાડ્યા અને બહુ સારો પલંગ દીધો ને બહુ સારું હુવાડ્યા અને બહુ અમારી સેવા કર્યા પટેલે બોલો પટેલ તો ધ્રુધતા દ્રુતતા કે હે રાજા મેં તમને રાજા નહોતા જાણ્યા ત્યારે રાજા કે અજાને અમૃત પીવે તે અમર થાય અજાને પણ અમૃત પીવે તે અમર થાય ભલે તમે અમને રાજા નહોતા જાને પણ અમને ખોરી જાર ને તમે ધાન અને છાસ તો દીધી હતી ખાટી અમને નોકર ભેગા હુવા ખાટલો તો દીધો તો ને એટલે જાઓ તમને એક ગામ દઈએ છે ગામ દીધું રાજાએ એક એમ કહીને ગામ દીધું હવે મહારાજ કે એમ અમે પુરુષોત્તમ ભગવાન એવા અમે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ પાંચ દોષોને જીતવા માટે આવ્યા છે અનંત અવતારને અક્ષરના મુક્તને લઈને નહીં આગળ આવ્યા છે અને મહારાજ કે અમે પંચવર્તમાન આ બધાએ બાંધ્યા છે તે મહારાજ કે અમારે એકાંતિક ભક્તોને અમે લાલ લડાવીએ છીએ અને જીવોને પરચા દેખાડીએ છીએ અને અક્ષરધામમાં લઈ જઈએ છીએ પણ જેમ પેલા પટેલને રાજાએ ગામ દીધું એમ અમારો અપરાધ કરવાવાળા હશે અને દોષે યુક્ત હશે છતાંય પણ અમારે એને અજાને અમૃત પીવે તો ધામ દેવું છે એમ એને પણ ભલે અમારો દોષ એને લીધો ભલે અપરાધ કરે છતાંય પણ અમારે એને અક્ષર ધામ દેવું છે સહુજન ને કરવા છે સુખી રે નથી રાખવા કોઈ ને દુખી રે સહુ જેવાની લેવી છે સંભાળ રે હરથે આવ્યા છે દયાળ રે એટલે અહીં આગળ કે છે રાજા કે છે કે હે પ્રભુ તમે તો જીવના અપરાધને ગનતા નથી નથી ગનતા પ્રભુ એટલે જીવના કલ્યાણ થાય નહીં તો કોઈ જીવ અક્ષરધામને પામે જ નહીં જો ભગવાન અપરાધ જોવાનું ચાલુ કરે તો અક્ષરધામને ના પામે અને આપણે બધા અપરાધ વિનાના થઈ જઈએ નિર્દોષ થઈ જઈએ તો પછી ભગવાનની જરૂર શી પડે શરણાગતિ શા માટે જરૂર પડે આશરાની જરૂર શા માટે છે કારણ કે દોષિત છીએ પણ પ્રભુ દયાએ કરીને પોતાના ધામમાં લઈ જાય છે આપણા જે અનંત ઐશ્વર્ય તે બધા ખૂબ જ મોટા છે પરંતુ એ બધા ઐશ્વર્યોને આપ છુપાવીને વર્તો છો તે જ આપની મોટી યોગ કળા છે બડે દેખાવે જોગી ભોગી જપ તપ કરત રહન અરોગી કરોગી હરિ કો તન કોઈ હરે કોરી જાવાના તન કોઈ દેવ મનોસ્ય કહાવત સોય દેવ મનોસ્ય કહાવત સોય દેખાવમાં તો ઘણા મોટા કહેવાતા યોગીઓ પેલા રાજા કે છે મહારાજને ઘણા મોટા કહેવાતા યોગ્યો ભોગ્યો નિત્ય નિરોગી રહેવા માટે જપ અને તપ કરતા રહે છે નિરોગી રહેવા માટે નથી તપ કરતા મોટા મોટા મિલિયનરના ઘરની અંદર જુઓ ને તમે તો એ બાજરાનો રોટલો અડધો અને ભાજી વઘાર્યા વિનાની ખાતા હોય છે બોલો રૂપિયા કેટલા છે આખી જિંદગી કાજુનો રસ કરીને પીવે ને તો એ ખૂટે નહીં એટલા રૂપિયા હોય કાજુનો મેસુપ જમે ને એટલા રૂપિયા હોય પણ ખવાતું નથી ઝારનો રોટલો ખાવો પડે ઘી ચોપડી વિનાનો એ પાછો અને ભાજી બાફેલી આવા તો કેટલા મિલિયનર છે કે જેને આવું ખાવું પડે છે એ તપ કરે છે પણ શાના માટે કરે છે નિરોગી રહેવા માટે શરીરે નિરોગી રહેવાય એટલે તપ કરે છે એ ભોગી છે પણ તોય અને કેટલાય યોગ્ય પણ કરે છે પણ એની ઈચ્છા એની પાછળ કંઈ સિદ્ધિઓ મેળવવાની કંઈક કોકને બતાવીને માન મોટપ મેળવવાની એના માટે જપ તપ કરે છે ભલે દેવ હોય કે મનુષ્ય હોય પણ કોઈ ભગવાનને રાજી કરવા કંઈ કરતા નથી પોતે ભોગોને ભોગવવા માટે મોટા મોટા યોગ્યો તપ કરતા રહે છે હા પ્રભુ મને એટલી તો ખબર છે રાજા કે નારદ છે નારદજી સુખદેવજી સનકાદિકો કપિલ દત્તાત્રેય ભરત એ બધા ભગવાનને પ્રસન્ન કરવા માટે જ તેમની બધી ક્રિયાઓ હોય છે પોતાને માટે તો તેઓ ક્યારેય કાંઈ કરતા નથી આપ તો તેમના કરતાં પણ બળવાન લાગો છો આપ તો અનંતજીઓનું કલ્યાણ કરવા માટે જ પ્રગટ્યા છો નારદજી સુખદેવજી જેવા ભગવાનને રાજી કરવા કરે છે અહીં આગળ રાજા એમની વાત દ્વારા આપણને સમજાવે છે કે જે કાંઈ કરવું એ ભગવાનને રાજી કરવા કરવું આપણા કેટલા બધા ભક્તો જો ચાંદ્રાયન ધારણા પારણા વ્રતો કરે છે ને ભગવાનને રાજી કરવા કરે છે કોઈને દેખાડી દેવા કોઈને બતાવી દેવા કંઈ હેલું છે જોબો કરવી સંસારના કામ કરવા અને ચાર કોડિયા જમવા ડબ્બા ભરેલા હોય દેખાતું હોય હામો અને તોય ચાર કોડિયા જમીન ચાંદ્રાયન કરવું દાદા જેટલી આટલી ઉંમરે અઘરું છે પણ કરે છે ભગવાનને રાજી કરવા માટે જે કાંઈ કરવું એ ભગવાનને રાજી કરવા માટે જ કરવું કોઈને દેખાડવા માટે આ લોકની અંદર કાંઈ આપણી પદ પ્રતિષ્ઠા વધે એના માટે ન કરવું ભગવાનને રાજી કરવા માટે કરે તો ભગવાન રાજી થાય અને આ લોકનું કાંઈ જોઈતું હોય ને કરે તો ભગવાન આ લોકનું આપે ને ભગવાન છૂટા થાય ભગવાન કે કરો એટલે અહીં આગળ રાજા કહે છે કે પ્રભુ તમે તો જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી પર પ્રગટ થયા છો તમે તપ કરો છો એ તો તમે તો ભગવાનને રાજી કરવા માટે નહીં તમે તો સ્વયં ભગવાન છો જીવોના કલ્યાણને અર્થે તમે તપ કરો છો બાત સબન જાન આવે તુમાર કૃપા સે કો

બીજા જેમ સંસારનો ત્યાગ કરીને રહે છે એમ આ પણ બાલા સંસારનો ત્યાગ કરીને તપ કરે છે પરંતુ જેની ઉપર તમારી કૃપા હોય એ જ તમને જાણી શકે છે ભગવાન ભગવાન થી જ ઓળખાય હીરો હીરા વડે જ વિંધાય કોઈ એમ કે હું ભગવાનને જાણી લઉં અથવા તો કોઈ એમ કે હું ભગવાન જેવા છે એવા બીજાને ઓળખાવી દઉં આ બેય બેય ભૂલા ભૂલા પડેલા પડેલા છે છે હું ભગવાનને જેવા છેવા બીજાને ઓળખાવી દઉં એ પણ ભૂલો પડ્યો છે અને હું જેવા છેવા ભગવાનને જાણી લઉં મારી જાતે એ પણ ભૂલો પડ્યો છે ભગવાન ભગવાન વતે જ ઓળખાય હા ભગવાન ભગવાન વતે ઓળખાય કેતા જે ભગવાનના સંતની અંદર કે જે ભગવાનના ભક્તની અંદર ભગવાનનો અખંડ નિવાસ છે એવા સંતના વચને કરીને ભગવાન ઓળખાય કેતા ભગવાન ભગવાન વતે જ ઓળખાય જે સંતને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે જે ભક્તને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે જેની ઉપર ભગવાનની એવી કૃપા છે એવા સંત અને ભક્તના પ્રસંગ થકી ભગવાનનો નિશ્ચય થાય પણ ભગવાનનો નિશ્ચય થાય છે કોના વતે ભગવાન વતે જ એ જ આપણા હૃદયમાં હા પડાવે કે હું સર્વ અવતારનો અવતારી છું ત્યારે જ આપણને હા પડે કે આ સર્વ અવતારના અવતારી છે એની કૃપા વિના ક્યારેય પણ ભગવાન ઓળખાતા નથી આપણી ઉપર બહુ મોટી ભગવાનની કૃપા છે હમણાં જ પૂજ્યપાદ ગુરુજી વરતાલની અંદર કથા ભક્તિયજ્ઞ ત્રણ દિવસનો એક આપણા ખૂબ પ્રેમી હરિભક્તને રાખેલો છે ગુરુજીની પહેલા જ દિવસની કથા ઉપાસના વિષય ઉપર છે સ્વરૂપ નિષ્ઠા ઉપર બહુ સરસ ગુરુજી કથા કરે છે સહિત પછીથી એ કથા આપણે અપલોડ કરી દઈશું એટલે બધા સાંભળી શકશે મહારાજે વચનાવતમાં ત્યાં સુધી કીધું કે નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માણી નિસ્નેહી પંચ વર્તમાનમાં ફેર રહેશે તો ચાલશે પણ સ્વરૂપ નિષ્ઠામાં ફેર નહીં ચાલે સ્વરૂપ નિષ્ઠા હશે તો એનું કલ્યાણ થશે જ પંચાળાના સાતમામાં કે છે સ્વરૂપ નિષ્ઠા હશે તો એટલે ભગવાનની આપણી ઉપર સૌથી મોટી કૃપા એ છે કે ભગવાન આપણને ઓળખાયા જેવા છે અવતારી જે આપણને એક વાચ્યાર્થ જ્ઞાન પણ થઈ ગયું છે એ ભગવાનની આપણી ઉપર મોટી કૃપા છે ભગવાન ભગવાન વતે જ ઓળખાય જેના ઉપર આપની કૃપા થાય તેનું અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ જાય જ્યારે અંતરમાં તપાસી જુએ ત્યારે જનાય રાજા કે છે કે તમારી કૃપા વિના ક્યારેય થતું નથી સેવ કરે વિન કૃપા ન હોવે અંતર તપાસી કે જબ હી જોવે ખપ બિન સેવા ના બની આવે ખપ બિન સેવા બની આવે રોગ રોગ ઉપજાવે ઉપજાવે સેવ કરે વિન કૃપા ન આવે રાજા કે છે જ્યારે અંતરમાં તપાસી જુએ ત્યારે જણાય કે સેવા કર્યા સિવાય કૃપા થાય મારે તમારી સેવા એટલે કરવી છે કે તમારી મારી ઉપર કૃપા થાય અને કૃપા થાય તો તમે જેવા છો એવા મને ઓળખાવ મારું મારો અંતરનો આત્મા તો એવું કે જ છે મારા અંતરમાં બેઠેલા પરમાત્મા તો એવું કે જ છે કે તમે સામાન્ય નથી પરંતુ તમે જો કૃપા કરો ને તો જેવા છો એવા મને ઓળખાઈ જાઓ સેવા કર્યા સિવાય કૃપા થાય નહીં અને ખપ વિના સેવા થાય નહીં કેટલું સરસ રાજાએ સિદ્ધાંત ખોડ્યો નિષ્કુળન સ્વામી લખે છે ખોડી ખરા ખોટ જેને ન જોઈએ જાળવ્યા સુની સમજે સીધું સોટ આ જગતમાં ખપવાળાની ખપ વાળાની ખોટ છે આમ તો આ જગતમાં તો ખપવાળાની ખોટ નથી ઢગલાબંધ ખપવાળા છે પણ સત્સંગમાં ખપવાળાની ખોટ છે જોબે રાત્રે બે વાગે જવાનું હોય તો જગાય કે ન જગાય જગાય બે વાગે જવાનું હોય બપોરે અને રાત્રે બે વાગે આવવાનું હોય થઈ શકે પણ ભજન કરવા માટે રાત્રે બે વાગે જગાય ના જગ્યાએ સવારે પાંચ વાગે જવાનું હોય તો જાય પણ રાત્રે બે વાગે ચાલો જોબે રાત્રે બે વાગે બાર મહિના રાત્રે બે વાગે જોબે જવાનું હોય તો જાય પણ બે દિવસ જો રાત્રે બે વાગે ભજન ગોઠવો કે કથા ગોઠવો તો ખબર હોવી જોઈએ ક્યારે ગોઠવવું સંતોને ને ભક્તોને આયોજન કરતાઓને જ્ઞાન હોવું જોઈએ કે બધું ક્યારે થાય કે રાત્રે બે વાગે ભજન હોય શું નથી ખપ નથી શું નથી અને ન્યા જોબ ઉપર ખપ છે ખપ છે થોડીક ઠંડી લાગે તો ભજન પડતું મૂકી દે પેટમાં દુખતું હોય આજે પૂજા નહીં થાય કેમ પેટમાં દુખે છે પણ જોબે જવાનું હોય જમવાનું હોય ન્યા પાછા બે જાય ભજન ઓછું થાય જીવને ખપ ઓછો છે ખપ ઓછો હોય એટલે સેવા ઓછી થાય પણ જો ખપ હોય તો ભગવાનની સેવા જ્યારે મળે ખપ કેવો રાખવો હમણાં જ ખપ ઉપર પણ વાતો ઘણી બધી વચ્ચે આવી હતી એક વખત કથામાં જ હરિચરનો સાગરમાં ખપ કેવો રાખવો સળતાળાના રાંકા જેવો નીલકા નદી ભીમનાથના રાંકાઓ સદાવ્રત ચાલે થૂલી ને ખીચડી જે મળે એ લેવા માટે નીલકા નદીના વહેણમાં ઊભા હોય ઓલો આમ ઊંચો ઓટલો હોય ત્યાંથી ડંકે ડંકે ખીચડી આપતો હોય ખીચડીનું તપેલું પૂરું થાય તો ઓલા રાંકાઓ માગતા હોય કારણ કે દુષ્કાળ હોય બીજે ક્યાંયથી ખાવાનું મળે એવું ના હોય અમને દો અમને દો કે અને ત્યારે ઓલો લાત મારી નાખી દે લાત મારે પાણીમાં પડે પલળે પણ પાછા લાઈનમાં આવીને રહે કારણ કે ખબર છે કે હાંજ પડે પણ ખીચડી તો આ તપેલામથી જ મળશે આ ભૂકંપ થાય અને ફૂડ પેકેટો લઈને જાય એના તમે વિડીયો સીન જુઓ કેવી લોકો જમવા માટે પડા પડીને મારા મારી કરતા હોય પણ એ આપવા જાય એમને એમ જ ઉભા રહે જોઈએ છે એના કારણે ખપ છે પણ ભગવાન ભજવામાં ભગવાનની કૃપા મેળવવામાં સેવા કરવામાં એટલો ખપ જીવને જાગતો નથી ઘણા ભક્તો એવા હોય કે એને તમે એવું કહો કે આટલા વાગે સેવા છે અડધી રાત્રે કો અડધી રાત્રે આવે જોબો જોબે જઈને રાત્રે આવીને રાત્રે બાર એક વાગ્યા સુધી સેવા કરીને પાછા હવાર જોબે જાય એવા પરિવારના ભક્તો છે આપણા છે અને એવું થાય કે ભગતને ફોન કર્યો હોય તો કે સ્વામી વીકેન્ડ સિવાય મેળ ના ખાય એમે કહી દે વીકેન્ડ સિવાય મેળ ના ખાય વીક ડેઝમાં તો વાત જ નહીં કરવાની વાત જ નહીં કરવાની પણ છોકરો બીમાર પડ્યો હોય તો વીક ડેઝમાં ગાડી બગડી હોય તો વીક ડેઝમાં જાય ને વિન્ટર હોય તો જાય ને ખપ છે આપણા લોયાધામ પરિવારના ભક્તો યુવાનો જબર ખપવાળા છે કે જેને જ્યારે બોલાવો જે સેવામાં બોલાવો આવે સેવા ખપ વિના થતી નથી જન્મ અને મરણનું દુઃખ અનંત છે રાજા કે છે જન્મ મરણ રૂપી રોગના ભય વિના ખપ ઉપજે નહી આવે ખપ ઉપજવા પાછળનું કારણ શું જન્મ અને મરણ એના રોગનો ભય હોય તારું જન્મ ને મૃત્યુ મરી ગયા દુઃખમાં જો ફરી આવ્યા તો એવો ભય હોય તો જ ખપ ઉપજે કે મારે આ લખ ચોરાસીના આ બંધનમાંથી છૂટવું છે કલ્પના ખાલી કરે કે મારો જન્મ જયારે આ મનુષ્યનો નહોતો ત્યારે આગલા જન્મની અંદર પશુ પક્ષી ના જન્મ આવ્યા ભજવ ભગવાનની સેવા નહીં કરું અને ક્યાંક આ લખ ચોરાસી કે નરકનું દુઃખ મળ્યું તે દુઃખ કેવું એની કલ્પના કરતાની સાથે માણસને ખપ જાગી જાય રૂપિયાનો મહિમા છે ખપ જાગે છે શરીર વાલું છે ખપ જાગે છે એવી રીતે જો જન્મ અને મૃત્યુના દુઃખનો વિચાર કરે તો તરત જ ખપ જાગે રાજા કે છે કે છું સૂતી વેળાએ સ્વપ્નમાં પણ ભૂલાતું નથી આ રાજાને જગન્નાથપુરીનો રાજા છે તો એ નથી ભૂલાતું ને આપણે પાંચ સ્કવેર પાંચ હજાર સ્કવેર ફૂટની રાત નથી તો આપણને ભૂલાઈ જાય છે આશ્ચર્યની વાત આ રાજા થઈને નથી ભૂલતો અને આપણે ચાકર છીએ આપણે રાજા છીએ જ નહીં એમ્પ્લોય અને તોય ભૂલી જઈએ છીએ ગજબનું કહેવાય એ પણ આપણી કૃપાને લીધે જ આવું રહે છે જોયું પાછો રાજા તરત શું કહે છે મને રાત્રે સ્વપ્નમાં પણ શું નથી ભૂલાતું જન્મ અને મૃત્યુનું દુઃખ મુમુક્ષ ને મને તમને સમજાવે છે આ રાજાનું ચરિત્ર કે મને તમને જન્મ ને મૃત્યુનો દુઃખ સાંભરે છે ખરું રાત્રે આને સ્વપ્નમાં નથી ભૂલાતું રાજા એવું કે છે એ પણ આપણી કૃપાને લીધે આવું રહે છે આપણી ઉપર કદાચ ભગવાનની કૃપા આટલી નહીં થઈ હોય એવું હશે કૃપા તો થઈ છે જો કૃપા ન હોય તો આવી વાત ક્યાંથી મળે પણ આપણે ગાફલ છીએ કૃપા થયા પછી પણ જો સજાગ હોય તો યાદ રહે ગાફલ ને યાદ ના રહે એટલે આપણે ગાફલ છીએ એટલે આપણને જન્મ ને મૃત્યુ દુઃખ ભૂલાઈ જાય છે મહારાજે અંતેનું ત્રીસમું આ ઘડીએ ના પડે મરી જાવું છે આવું નિરંતર અનુસંધાન રહે છે મૃત્યુનો ભય હમણાં જ મેં કીધું લંડનમાં શિબિર કરતા હતા એક યુવાને કીધું કે મને સૌથી વધારે ભગવાનને ગુરુજી સાંભળતા એનું કારણ હોય તો મને મૃત્યુ એ સતત દેખાય છે મૃત્યુ મને આમ નજર સામે એટલું બધું કારમું લાગે છે કે આ મૃત્યુ થાય અને આપણે જો શુદ્ધ નહીં થયા હોય જો આવા ભગવાનને મોટાનો આશરો ભૂલાઈ ગયો તો શું થશે એ ભયના કારણે મને નજરની સામે છે મૃત્યુ એનો ભય સો ટકા આપણે ભગવાનના ભક્ત છીએ આપણે મૃત્યુથી ડરવાનું નથી મહારાજ અંતકાળે આપણને આવીને લઈ જવાના જ પોતાના ધામમાં પરંતુ એનો ભય રાખવો એ જરૂરી છે ભગવાનના અનુસંધાન માટે ભગવાનમાં હેત માટે ગરજ માટે ખપ માટે સેવા માટે આપણે કીધું કે હું સેવામાં કાલ આવીશ અને રાત્રે જ પ્રાણ પંખેરું ઉડી ગયું તો શું કામ ભલે પ્રાણ પંખેરું ઉડવાનું હોય પણ સેવા કરતા કરતા જો થઈ જાય તો મોટું કામ થઈ જાય ખપ વાળાથી આ થાય ખપ ખપ વિનાનો હોય એમથી ન થાય મને આ જે કહેવું હોય તે આપ તત્કાળ કહો મને આવો અવસર ફરી ક્યારે મળે અનંત જન્મ ખુવાર થઈ જાય તો પણ ગયેલો સમય ફરીવાર ક્યારેય પાછો આવતો નથી રાજા આવું મહારાજ આગળ નિવેદન કરે છે હજુ રાજાની ઘણી વિનંતી છે એને આપણે આવતીકાલે સાંભળશું શ્રી ગણશ્યામ